હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું લીના કાંકરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે એક પૂર્ણ સંખ્યાઓ, એમાં આજે આપણે આગળના લેક્ચરમાં આપણે તે સરવાળા માટે જૂથનો ગુણધર્મ જોઈ લીધો કે ત્યાં કૌંસનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, જૂથનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. આજે આપણે જોવાનું છે સરવાળા એ ગુણાકાર પર ત્યાં વિભાજન એટલે કે જે સરવાળો આપેલો છે એ સરવાળાનું આપણે ત્યાં એ ગુણાકારની સાથે વિભાજન વિભાજન કરવું એટલે છૂટું કરવું કે આપણને જે કૌંસમાં આપેલું છે એ જે કૌંસ આપેલો છે એ કૌંસમાં આપણે વિભાજન એટલે કે છૂટું કરવાનું છે. અને આ વિભાજનનો મતલબ શું થાય છે કે જે તે કૌંસને છોડવો કે જૂથમાં જે સંખ્યા આવેલી છે એને છૂટી પાડવી. બરાબર, તો પહેલા આપણે અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એના દ્વારા જે તો આપણને વધારે આઈડિયા આવશે. એક્ઝામ્પલ તમે જુઓ, 12 × જૂથમાં એટલે કૌંસમાં છે 30 + 5. બરાબર, 12 × 30 + 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે એક સંખ્યા છે, આ જે રકમ છે એમાં આપણે ત્યાં ગુણાકાર પણ કરવાનો છે, સરવાળો પણ કરવાનો છે. પણ અહીંયા 12 × 30 + 5 છે, આનો મતલબ આપણે શું સમજવો કે કોનો કોની સાથે ગુણાકાર કરવાનો છે અને કઈ સંખ્યા સાથે સરવાળો કરવાનો છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે 12 × પછી કૌંસમાં 30 + 5 છે. આપણે જે કઈ પણ સરવાળાનું એ ગુણાકાર
આનો મતલબ આપણે આ સમજવાનો છે કે 12 જે છે એને માત્ર 30 સાથે ગુણવાના નથી, પણ 12 ને અહીંયા 12 ગુણ્યા કે ગુણાકારની નિશાની પછી કૌંસમાં જે 30 સંખ્યાઓ છે એ દરેક સંખ્યાઓ સાથે ગુણાકાર કરવાનો છે. એટલે અહીંયા એકવાર 12 ને 30 સાથે ગુણાકાર કર્યો અને એકવાર 12 ને 5 સાથે ગુણાકાર કર્યો એટલે ત્યારબાદ બિન સુપર સરવાળો સરવાળો બતાવવાનો છે, જવાબ મળે છે 420. હવે આપણે આમાંનામાં આગળ જવાનો ઉપયોગ કરીને બીજું એક્ઝામ્પલ જોઈએ. મેં રકમ છે કે 5 ગુણ્યા 20 પ્લસ 5 ગુણ્યા 4. તો અહીંયા જો કે આપણે વિભાજન ઓલરેડી કરીને આપેલું છે કે 5 જે છે એકવાર 5 ને 20 સાથે ગુણવાના છે અને એકવાર 5 ને 4 સાથે ગુણવાના છે. તો 5 જે છે એને જ 20 સાથે પણ ગુણવાના છે, 4 સાથે ગુણવાના છે. તો હવે આપણે ફરીથી આ જે કૌંસને આપણે ભેગો કરવો હોય તો કઈ રીતે થાય છે? તો કે બે જે સંખ્યાઓ છે એમાં સરખું કોણ છે? તો કે 5. તો 5 ને આપણે એકવાર લખી લઈએ. હવે બે સંખ્યાઓને 5 ની સાથે શું કરવાનું છે? ગુણાકાર જ કરવાનો છે. તો 5 ગુણ્યા અને 20 અને 4 બે ને આપણે સરવાળાના સ્વરૂપે લઈ લઈએ કૌંસમાં. તો અહીંયા આપણે ફરીથી આ જે વિભાજન કરેલું હતું એને ફરીથી આપણે જૂથ સ્વરૂપે કૌંસના સ્વરૂપે લખી દીધું છે. અહીંયા આપણે શું કર્યું હતું કે જે આપણને જૂથના સ્વરૂપમાં કૌંસના સ્વરૂપમાં આપેલું હતું એનું આપણે ત્યાં અહીંયા વિભાજન કરેલું છે. અહીંયા એનું આપણે ઉલટું કરેલું છે કે જે આપણને વિભાજન કરીને આપેલું છે એટલે ફરીથી જોડીને આપણે કૌંસમાં એટલે જૂથની રીતે લખેલું છે. બે માં જે સરખું સરખું કોણ છે? 5 5. તો 5 બે સંખ્યાઓને 5 ની સાથે ગુણવાના છે. તો બે સંખ્યાઓને 5 ની સાથે ગુણવાના છે. તો બે વાર 5 લખવાને બદલે આપણે એકવાર 5 લખી નાખીએ તો ચાલે. તો એકવાર 5 લખ્યા બાદ 20 અને 4 બે નો જે નિશાની કઈ છે પ્લસ ની, તો 20 અને 4 ને લઈ લેવાના છે જૂથમાં. હવે આ જે રકમ છે એનો ત્યાં બીજી રીતે પણ કોન્ટેક્ટ થઈ શકે છે. સૌથી પહેલા 5 ના 5 એમ 20 પ્લસ 4 બરાબર થાય છે 24. 24 પણ 4 5 24 પણ 4 કેટલા થાય છે? તો કે 5 2 10 10 ને 2 24 પણ 4 120 થાય છે બરાબર. તો આ આપણો જવાબ છે 120 બરાબર. તો આ રીતે અહીંયા જે એ ગુણાકારનો વિભાજન પણનો સરવાળાનો ગુણાકાર પર વિભાજનનો ગુણધર્મ છે એનો આ રીતે અહીંયા ઉપયોગ આપણે થાય છે કે જ્યારે તમને આ સ્વરૂપની જૂથના સ્વરૂપે સંખ્યા આપેલી હોય ત્યારે એનું વિભાજન કરવાનું છે અને જ્યારે આપણને વિભાજન કરીને સંખ્યા આપેલી હોય ત્યારે એને ફરીથી જૂથમાં ફેરવીને એની ગણતરી કરવાની રહેશે. આ બાબત ખાસ ધ્યાન, જ્યારે તમને આવી જતો રકમ આપેલી હોય ત્યારે આપણે આ ગુણધર્મ યાદ રાખવાનો છે. ત્યાર પછી નવો ગુણધર્મ જોવાનો છે કે સરવાળા અને એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. હવે આપણે સરવાળા અને એ ગુણાકાર માટેની જે તટસ્થ સંખ્યા છે એના માટે પહેલા આપણા માટે જે નવો શબ્દ છે તટસ્થ સંખ્યા એનો આપણે અર્થ સમજવો પડે કે તટસ્થ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે છે તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને અહીંયા આ તટસ્થ શબ્દનો અર્થ થાય છે મતલબ મતલબ થાય છે કે સ્થિર સ્થિર કે જેમાં કોઈ ફેરફાર ન થાય. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ? કે કોઈ પણ એક જે પૂર્ણ સંખ્યાને લઈ લઈ અને એમાં કોઈ એક એવી સંખ્યા ઉમેરવાની કે જે ઉમેરતા એ સંખ્યામાં કોઈ પણ ફેરફાર થતો નથી આપણને એ જ સંખ્યા ફરીથી જવાબ તરીકે મળે છે. તો આપણે અહીંયા જોવાનું છે કે સરવાળા અને તે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે. અહીંયા તટસ્થ શબ્દનો મતલબ શું થાય છે? કે ફેરફાર ન થવું, કાંઈ પણ ફેરફાર ન થવું, સ્થિર રહેવું બરાબર. તો પેલા આપણે જોવાની છે કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. શું કહે છે? કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. એટલે કે કોઈ પણ સંખ્યામાં 0 જ્યારે ઉમેરવામાં આવે છે, કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ તરીકે એ સંખ્યા મળે છે. એટલા માટે 0 ને શું કહેવાય છે? સરવાળા માટેની તટસ્થ સંખ્યા. એટલે કે જે સંખ્યામાં 0 ને ઉમેરેલો છે એ જ સંખ્યા આપણને જવાબ તરીકે મળે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, એ સંખ્યા સ્થિર ના સ્થિર રહે છે. તો આપણે આ એક્ઝામ્પલ દ્વારા સમજવાનું છે. તો 5 પ્લસ 0 બરાબર શું થાય છે? તો કે 5 સંખ્યા જે છે એમાં આપણે 0 ને ઉમેરીએ તો જવાબ તરીકે આપણને શું મળે છે? 5 ના 5 જ મળે છે. અહીંયા 5 માં કોઈ ફેરફાર થતો નથી, માટે અહીંયા એક એ સાબિત થાય છે કે 0 જે છે એ સરવાળા માટેની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. એટલે કે જવાબમાં કાંઈ પણ ફેર પડતો નથી, આપણને ફરીથી એને જગ્યા એને સંખ્યા આપણને મળે છે. પછી બીજું એક્ઝામ્પલ છે 6 પ્લસ 0. 6 માં 0 ઉમેરવામાં આવે
7 ના 7 તો અહીંયા એ સાબિત થાય છે કે અહીંયા જ્યારે કોઈ પણ એક પૂર્ણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરવામાં આવે એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે છે ત્યારે આપણે એને એ જ પૂર્ણ સંખ્યા જવાબ તરીકે મળે છે એમાં કોઈ ફેરફાર થતો નથી અને એને સંખ્યા એમનો સ્થિર રહે છે તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે 0 હવે જોવાનું છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે તો અહીંયા સાબિત કરવાનું છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે તો જોઈએ કે જ્યારે કોઈ પૂર્ણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે આપણે જો ફરીથી એને એ જ પૂર્ણ સંખ્યા જવાબ તરીકે મળે એટલે એમાં કોઈ પણ ફેરફાર ના થાય એટલે સંખ્યા સ્થિર ને સ્થિર રહે તો ત્યારે એ સાબિત થાય છે કે એ જે છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે તો અહીંયા આપણે સમજી શકો દ્વારા 10 × 1 10 × 1 કરતા જવાબ શું મળે છે 10 તો જો કે 10 ને આપણે 1 સાથે ગુણાકાર કર્યો તો જવાબ તરીકે આપણને ફરીથી 10 ના 10 જ મળે છે 10 માં કોઈ પણ ફેરફાર થતો નથી તો આનો મતલબ એવું સાબિત થાય છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાને 1 સાથે ગુણાકાર કરતા જવાબમાં કોઈ ફેર પડતો નથી આપણને એને એ સંખ્યા જવાબ તરીકે મળે છે ત્યારે બીજું એક્ઝામ્પલ છે 20 × 1 20 એકા 20 મળે છે બરાબર પછી 1 × 45 એટલે કે 1 સાથે 45 ને ગુણતા આપણને ફરીથી 45 ના 45 જ મળે છે તો અહીંયા એ સાબિત થાય છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે બરાબર તો આ તમારે પૂર્ણ યાદ રાખવાના છે અને આનો તમારે આગળ ઉપયોગ કરવાનો છે આને તમારે પાઠ્યપુસ્તકમાં નોટ ડાઉન કરી લેવાના છે થેન્ક યુ